વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે ભારિત સરેરાશનું ઉદાહરણ હવે સ્વાધ્યાય એક ઉદાહરણ એક સ્વાધ્યાય એવી રીતના બધા જ દાખલા હું તમને વિડિયો દ્વારા શીખવીશ. ઉદાહરણ ચોપડીમાંથી પણ તમે જુઓ એટલે તમને વધારે ખ્યાલ આવે. સ્વાધ્યાયના દાખલા પણ પ્રેક્ટિસ કરો અને એ ન સમજ પડે તાર રીતે વિડિયો જુઓ, જેથી તમારો કોઈ પ્રશ્ન તમને લઈને એકદમ સરસ આ ચેપ્ટર તમારું થઈ જશે. હવે આ સ્વાધ્યાયનો છઠ્ઠો દાખલો જેમાં ભારિત સરેરાશ નફો શોધો, એટલું જ કીધું છે, પગડી શોધવાની નથી. તો અહીંયા તમે જોઈ શકો છો કે પેલું ખાનું વર્ષ વર્ષની આંકડા લખી માહિતી લખી દીધી, બીજું નફો નફાના આંકડા લખ્યા છે 60,000, 70,000, 90,000, 100,000. એટલે શું આગલા વિડીયોમાં પણ શીખવું છે કે ભાર અને નફાનો ગુણાકાર, એટલે ભારિત નફો ના સમજ પડે બે નંબરનું ખાનું અને ત્રણ નંબરનું. 1 માર્ક પૂછી શકાય.